જુનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જુનાગઢ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલત યોજવામાં આવી જુનાગઢ ખાતે શહેરની વિવિધ બેંકના ગ્રાહકોએ લીધેલ ધિરાણ સમયસર નહીં ચૂકવી શકતા તેમના સમાધાન અર્થે જિલ્લા કોર્ટ ખાતે એક લોક અદાલત યોજવામાં આવી હતી આ લોક અદાલત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પીએમ આટોદરિયાના અધ્યક્ષમાં યોજવામાં આવી હતી જેમાં જુનાગઢ કોર્ટમાં સર્વપ્રથમ કેસ ટેક બેંક ઓફ ઇન્ડિયાનો આવેલો હતો શિમા બેંકના એડવોકેટ રાજેશ એમ જોશી રોકાયેલા હોય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાજકોટ ઈગલ ફ્રોડ મોટર સામે રૂપિયા 8 કરોડનો દાવો કરેલ હોય જે કેસ જુનાગઢ ભાલિયા સાહેબની કોર્ટમાં ચાલી જતા આજ રોજ લોક અદાલતમાં આ કેસનો સુખદ સમાધાન થયેલું હતું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈગલ ફ્રોડ સામે કરેલ કેસમાં રૂપિયા 8 કરોડમાંથી અમુક રકમ જતી કરી આ કેસનું સમાધાન કરેલ હતું આજની લોક અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પીટી આટોદરિયા જિલ્લા કોર્ટ બાર એસોસિએશન ના પ્રમુખ ભાવેશભાઈ ચિંચુવાડિયા તેમજ કોર્ટના જસ્ટ્રી એડવોકેટ શ્રી ભારે જહેમત ઉઠાવી પ્રજાના પ્રશ્નોનું સુખદ સમાધાન કરેલું હતું પરેશભાઈ બુદ્ધ કેટીવી ન્યૂઝ ગુજરાતી જુનાગઢ